નમસ્કાર વિદ્યા મિત્રો દરેકનું અધિક સ્વાગત છે મિત્રો એક ન્યૂઝ છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે જે સંપૂર્ણ આપણો દેશ છે એની અંદર એક જ જેમ શિક્ષણ કોઈપણ ખૂણે જશો એક જ જેમ શિક્ષણ જોવા મળશે આની અંદર તમે દેશમાં ધોરણ બાર સુધીના અભ્યાસ માટે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચારનું માળખું અમલી બનશે તો શું છે આ માળખું તે ઉપરાંત તમારે જે અમુક જે ઘણા બધા નિયમો છે અમુક જે તમારા રિસેસનો અથવા તો લેક્ચરનો ટાઈમ છે એ પણ ચેન્જ થશે સાથે સાથે તમારા જે બુક છે એ તો ચેન્જ થશે એની લિંક પણ તમને કયા કયા બુક્સ ચેન્જ થશે એની આ વિડીયોમાં લિંક્સ મળી જશે તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે જો તમે ધોરણ એકથી અથવા તો કેજી કે એલ કેજીથી લઈને બાર સુધી અભ્યાસ કરો છો તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેશો તો મિત્રો જોવા જઈએ તો કે ભોજન માટે રિસિસનો ટાઈમ છે એ પિસ્તાલીસ મિનિટનો રહેશે તો હવે જોઈએ કે પાંચ ત્રણ ત્રણ પ્લસ જે ચારનું માળખું છે શું છે તો સૌ પ્રથમ જોવા જઈએ તો કે આ જે વાસ્તવમાં ત્રણથી લઈ ને અઢાર વર્ષની ઉંમર સુધીના શિક્ષણ માટે ચાર સ્તરનું માળખું છે તો એન સી એફ એ ગત ગુરુવારે જ્યારે કર્યું હતું ને આ માટે પણ આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો હતો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તેની તે એમણે કહ્યું છે કે જે બે હજાર વીસની ભલામણ પ્રમાણે સ્કૂલના શિક્ષણની કલ્પના નવીન રીતે થઈ જોઈએ એટલે કે જે દરેક જે છે સ્કૂલ નવ જ કંઈક આઈડિયા હોવો જોઈએ તેમાં જે માળખો છે તેના ચાર તબક્કામાં માળખામાં વિભાજિત કરાયો છે જેમાં ત્રણથી અઢાર વર્ષની ઉંમરને કવર કરાય છે જેમાં પાંચ એટલે કે પહેલાં તબક્કામાં આંગણવાડીના ત્રણ વર્ષ સૌપ્રથમ શું છે પાંચ તો કે આંગણવાડીના ત્રણ વર્ષ અને પ્રાથમિકના જે સ્કૂલના બે વર્ષ જેમ પાંચ થઈ ગયા ત્યારબાદ ત્રણ એટલે કે પ્લસ ત્રણ છે તેની અંદર એક બે ગ્રેડ બને એક સાથે સામેલ છે જેમાં ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને કવર કરે છે ત્યારબાદ ફરી ત્રણ છે જેની અંદર ત્રીજો તબક્કો છે જેની અંદર ત્રણથી પાંચ સામેલ છે ધોરણ ત્રણથી પાંચ ત્યારબાદ ત્રણ વર્ષ મધ્યમ તબક્કો એટલે કે છથી આઠ અને અંતે પ્લસ ચાર છે તે તેની અંદર માધ્યમિકના ચાર વર્ષ તો કે જે નવથી બાર તેની અંદર સામેલ કરાય છે આ રીતે જે ધોરણ બાર સુધીનું શિક્ષણ સામેલ છે એન અનુસાર દરેક પીડીએ એટલે કે જે લેક્ચર છે એનો સમય તમારે આ વખતે જે હાલના ટાઈમમાં પાંત્રીસ મિનિટ આસપાસનો જે છે મોટાભાગની સ્કૂલોમાં હોતો હશે પરંતુ હવે ચાલીસ મિનિટનો રહેશે એક વિષયથી બીજા ક્લાસમાં અભ્યાસની તૈયારી માટે પાંચ મિનિટનો સમય મળશે તદુપરાંત પંદર મિનિટનો રિસેસનો ટાઈમ એટલે કે એક્સ્ટ્રા જે બે રિસેસ હોય તમને મળતી હોય છે તેનો જે પંદર મિનિટ જ રહેશે અને જે પિસ્તાલીસ મિનિટ ભોજન માટેનો જે ટાઈમ રહેશે શનિવારે જોવા જઈએ તો કે એસેમ્બલી નહીં હોય અને લંચ બ્રેક ત્રીસ મિનિટનો રહેશે મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ જો તમે ન્યૂઝ અને સચોટ માહિતી શૈક્ષણિકને લગતી દરેકે દરેક અપડેટ મેળવવા માગો છો તો આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો તમારા દરેકે દરેક મિત્રોને અવશ્ય પણ શેર કરશો